नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 7.6 નો દાખલા નંબર 4, ધોરણ 6, પ્રકરણ 7, અપૂર્ણાંક સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકા અહીં પછીને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે એને મોબાઈલથી જોતા હોય તો 480p અને જો લેપટોપ કે કમ્પ્યુટરથી જોતા હોય તો મેક્સિમમ 720 કે 1080p સુધી લઈ જાઓ। बॉक्स वाला दाखला आए तरह अपने बॉक्स ने एक्स धारी लीए छे तो आप लखीए धारो के बॉक्स नी संख्या बराबर x सामान्य x धारी लेए छे तो आपणे गणतरी करवानी सरळता छे के जेथी आपणे बॉक्स नी संख्या गोती सके। बॉक्स मां जे पण अपूर्णांक छे तो आपणे लखीए तेथी x ओछा 5 ना छेद मां 8 बॉक्स नी जग्याए मैं x लखी नाखो बराबर 1 ना छेद मां 4। હવે આ 5 ના છેદ માં 8 ને ઉપાડીને હું બરાબર ની પહેલી બાજુ લઈ જાઉં મતલબ ડાબી બાજુ થી જમણી બાજુ લઈ જાઉં તો શું થશે જોઈએ આપણે। તો કે x બરાબર 1 ના છેદ માં 4 વત્તા 5 ના છેદ માં 8 ઓછા નિશાની હતી બરાબર ની પહેલી બાજુ ગઈ તો ઓછા બની ગયા વત્તા। ધારો કે આ વત્તા ની નિશાની હોત તો શું બની જત ઓછા ની મતલબ કે નિશાની ઉલટાઈ ગઈ। ઓછા 5 ના છેદ માં 8 હતા એ બરાબર ની પહેલી બાજુ આપણે અહીંયા લઈ આવ્યા તો એ બની ગયા આપણે વત્તા। પણ તકલીફ એ આવી કે આ વિષમછેદી અપૂર્ણાંક છે, બંનેના છેદ સરખા નથી તો આપણે અહીંયા એનો લસાઅ લઈ લઈએ 4 અને 8 બે સાથે ભાગ ચલાવીએ 2 2 4 2 4 ને 8 ફરી બે સાથે ભાગ ચલાવીએ 2 1 2 2 2 4 ફરી બે સાથે ભાગ ચલાવીએ એક છે એટલે જ્ઞાત આપતો દાખલો પૂરો થઈ ગયો। અહીંયા થશે 2 1 2 તો લસાઅ શું આવશે લસાઅ 2 * 2 * 2 2 * 2 * 2 2 2 4 2 ને 8 તો જે લસાઅ આવ્યો એ આપણે અહીં એપ્લાય કરીએ તો બરાબર 1 ના છેદ માં 4 વત્તા 5 ના છેદ માં 8। 1 ના છેદ માં 4 છે અને મારે એને 8 બનાવવા છે। 1 ના છેદ માં 4 છે અને મારે 8 બનાવવા છે તો કે 4 2 ને 8 છેદ ને મે 2 સાથે ગુણાકાર કર્યો તો ફરજિયાત અંશ નો ગુણ 2 સાથે ગુણાકાર કરો। અહીંયા ઓલરેડી છેદ માં 8 આપ્યા છે તો આપણે કઈ કરવાની જરૂર નથી। તો અહીં આપણે લખીએ 1 ના છેદ માં 2 1 2 2 અને 4 2 ને 8 વત્તા 5 ના છેદ માં 8 બંનેના છેદ સરખા થઈ ગયા। બંનેના છેદ સરખા થઈ ગયા અને છેદ સરખા થઈ જાય તો જે પણ વચ્ચે નિશાની છે આપણે કરી શકે ચાહે સરવાળો કે બાદબાકી। તો હવે આપણે આનો સરવાળો કરી શકીએ અને છેદ સરખા થઈ ગયા એટલે બંનેને આપણે સાથે પણ લખી શકીએ તો આપણે સાથે લખી દીધા 2 5 2 5 2 5 5 ને 2 7 ના છેદ માં 8 તો આપણને x બરાબર આપણી સંખ્યા મળી ગઈ 7 ના છેદ માં 8 તો આપણે લખીએ ખૂટતો અપૂર્ણાંક બરાબર 7 ના છેદ માં 8। આપણો જે ખૂટતો અપૂર્ણાંક હતો અહીંયા જે અપૂર્ણાંક આપણો ખૂટતો હતો એ 7 ના છેદ માં 8 હતો તો આપણે લખીએ તેથી આપણો બોક્સ માં આપણને શું જવાબ આવ્યો તો કે 7 ના છેદ માં 8 ઓછા 5 ના છેદ માં 8 બરાબર 1 ના છેદ માં 4 આ આપણો જવાબ આવી ગયો। આપણે જે અપૂર્ણાંક ઘટતો તો એ આપણે લખી નાખો। વિડિયોને પોઝ કરી દાખલો એ તમારી નોટબુકમાં ઉતારી લ્યો ત્યારબાદ આપણે આ જ વિડિયોમાં દાખલો બી જોશું। બાર મિત્રો, એ દાખલો જોયા બાદ આપણે બી દાખલો જોઈએ। આ દાખલાની રીત પણ આપણે જે એ રીતથી કર્યો તો એ જ રીતે આપણે બી ને કરીએ। બોક્સ બરાબર આપણે શું ધારી લેશું
धारो के बॉक्स की संख्या बराबर x, तो તેથી x ઓછા 1 ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં 2. અહીં આપણે બોક્સ ની જગ્યાએ x મૂકી દીધો ગણતરી કરવાની સરળતા ખાતર. હવે 1 ના છેદમાં 5 છે એટલે હું બરાબર ની આ બાજુ લઈ જાઉં તો કે x બરાબર 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 5 ઓછા જે હતા બરાબર ની પેલી બાજુ જાય એટલે કે ડાબા થી જબા જાય કે જબા થી ડાબા જાય તો નિશાની બદલાય તો ઓછા બની ગયા વત્તા. બંને વિષમછેદી અપૂર્ણાંક છે, વિષમછેદી અપૂર્ણાંક છે અને બંને અવિભાજ્ય સંખ્યા છે તો એનો લસા બી નો ગુણાકાર એ જ એનો લસા થાય તો લસા શું થશે, લસા અ બરાબર 10 થશે. લેવાની જરૂર નથી કારણ કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે અને જ્યારે અવિ સંખ્યા હોય તો એ બંને નો ગુણાકાર એટલે 5 ગુણ્યા 10 એ જ એનો લસા થાય. તો આપણે લખીએ તેથી x બરાબર 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 5 ગુણ્યા અહીંયા 2 છે અને મારે 10 બનાવવા છે. હું કોની સાથે ગુણીશ તો કે 5 સાથે, 2 5 અને 10 છેદને મે 5 આપ્યા તો અંશને પણ મારે 5 આપવા પડે. એવી જ રીતે અહીંયા 5 છે ને મારે 10 બનાવવા છે તો 5 દુને 10 છેદને મે 2 આપ્યા તો અંશને પણ મારે 2 આપવા પડે. તો આપણે લખીએ તેથી x બરાબર 1 ના છેદ 1 ગુણ્યા 5 એટલે કે 5 5 ગુણે 10 વત્તા 2 1 2 5 ગુણે 10 બંનેના છેદ સરખા થઈ ગયા તો હવે સમછેદી થઈ ગયા તો આપણે હવે સરવાળો કરી શકીએ. તો આપણે અહીં સરવાળો કરીએ તેથી x બરાબર સરવાળો કરવો હોય તો આપણે ભેગા પણ લખી શકીએ બંનેના છેદ સરખા છે તો 5 વત્તા 2 5 વત્તા 2 તો તેથી x બરાબર 7 ના છેદમાં 10. તો આપણે લખીએ આપણો જે ખૂટતો અપૂર્ણાંક હતો એ લખીએ તેથી ખૂટતો અપૂર્ણાંક બરાબર 7 ના છેદમાં 10. આપણો ફાઇનલ જવાબ પણ લખી નાખીએ. આપણા બોક્સમાં કયો ખૂટતો અપૂર્ણાંક હતો તો કે 7 ના છેદમાં 10 ઓછા 1 ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં 2. અહીંયા આપણો જવાબ આવી ગયો. વિડિયોને પોઝ કરી આ દાખલો પણ તમારી નોટબુકમાં ઉતારી લો ત્યારે ત્યારબાદ આપણે આ જ વિડિયોમાં દાખલો સી જોઈએ. બાર મિત્રો બી દાખલો જોયા બાદ હવે આપણે સી દાખલો જોઈએ. તો સી દાખલામાં પણ આપણે સેમ મેથડ થઈ જશું. આપણે સૌપ્રથમ આ બોક્સ ને x ધારી લેશું તો આપણે લખીએ બોક્સ ની સંખ્યા બરાબર x. આપણે શું સંખ્યા ધારી લીધી, બોક્સ ની સંખ્યા બરાબર આપણે x ધારી લીધી છે. તો હવે આપણે લખીએ તેથી 1 ના છેદમાં 2 ઓછા x બરાબર 1 ના છેદમાં 6. હવે આ x ને આપણે બરાબર ની પેલી બાજુ જોવા દે. શા માટે બરાબર ની પેલી બાજુ જોવા દે, તો આ ઓછા છે આ બાજુ જોવા દેશું તો આપણે વત્તા થઈ જશે તો આપણને ગણતરી કરવામાં સરળતા રહેશે. તો આપણે લખીએ 1 ના છેદમાં 2 બરાબર x. જો હવે આ ઓછા x હતા ને બરાબર ની ડાબી બાજુ થી જમણી બાજુ લઈ ગયો તો એ વત્તા બની ગયા અને આ 1 ના છેદમાં 6 છે એને હું અહીંયા લઈ આવું છું 1 ના છેદમાં 6. હવે 1 ના છેદમાં 6 પાસે કઈ નિશાની નથી અને કઈ નથી મતલબ કે વત્તા છે તો હવે એ બની જશે ઓછા. તો હવે આપણે લખીએ અહીંયા 2 અને 6 છે તો 2 છે 6 નો અવયવ છે તો આનો લસા કેટલો આવશે 2 અને 6 નો લસા અ બરાબર 6 જ આવશે કારણ કે 2 એ 6 નો અવયવ છે. તો આપણે લખીએ 1 ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 6 બરાબર x. હવે અહીંયા 2 આપ્યા છે અને મારે 6 બનાવવા છે તો કેટલી કેટલા સાથે ગુણીશ તો કે 2 તેરી 6 તો અંશને પણ મારે 3 સાથે ગુણવા પડે. અહીંયા ઓલરેડી 6 આપ્યા છે તો આપણે કંઈ કરવાની જરૂર નથી તો તેથી 3 1 3 2 તેરી ને 6 ઓછા 1 ના છેદમાં 6 બરાબર x. બંનેના છેદ સરખા થઈ ગયા તો આપણે લખીએ તેથી 3 ઓછા 1 છેદ સરખા થઈ ગયા તો બંનેને સાથે લખી શકી 6 બરાબર
एक्स त्रण माथी एक जाए तो त्रण माथी एक जाए तो बेना छेद मां छ बराबर एक्स। हवे तमे बेना छेद मां छ पण लखी सको अने आना छेद उडाड़ी ने बे तेरी ने छ बे अने बे उडाड़ी दियो तो एक्स एक ना छेद मां त्रण पण लखी सको एक्स नी किंमत। बन्ने जवाब आपणा साचा, बन्ने जवाब साचा, बेना छेद मां छ लखो या एक ना छेद मां त्रण लखो तो आपणे खूटतो अपूर्णांक मळी गयो। कोई एम के एक ना छेद मां त्रण नी बदले मारे बे ना छेद मां छ लखवुं छे तो पण जवाब साचो। वीडियो ने पोज करी दाखलो तमारी नोंधपो थी मोटा लई लो। थोड़ी ज वार मां तमारी डिस्प्ले उपर चार पछी नो दाखला नंबर 5 ने लिंक डिस्प्ले थशे जेनी ऊपर तमे टच करशो तो पाठमां दाखलो જોઈ શકશો। બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડિયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડિયોમાં।